દિવસના વિરામ બાદ ફરી એક વખત વડોદરામાં વરસાદ જોવા મળ્યો છે અને આ વરસાદ ફરીથી જે વરસાદ વડોદરા શહેરમાં વરસ્યો હતો અને પાણી ભરાયા હતા ઠેર ઠેર, તે વરસાદની યાદ અપાવી રહ્યું છે. કારણ કે વહેલી સવારે 3 વાગ્યાથી સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. અત્યારે અમે સયાજીગંજ વિસ્તારમાં છે કે જ્યાં જેતલપુર ગરનાળા તરફ જવાનો આ વિસ્તાર છે કે જ્યાં આપ જોઈ શકો છો કે આ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તો આવી જ રીતના વડોદરા શહેરના અનેક નીચાણવાળા જે રોડ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેમાં લહેરીપુરા દરવાજાથી માંડવી ગેટ, અલકાપુરી, જેતલપુર રોડ, ગોત્રી સહિત રાવપુરા મચ્છીપીર વિસ્તાર, આ તમામ વિસ્તાર એવો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે. દાંડિયા બજારમાં પાણી ભરાઈ ગયા છે, ફતેગંજ જે છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. આમ કહી શકાય કે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં સવારથી જે ભારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે પાણી ભરાય છે. અત્યારે ચોક્કસથી વરસાદની ગતિ ધીમી થઈ છે, પરંતુ સવારે ખૂબ ભારે વરસાદ હતો જેના કારણે શહેરીજનોની ચિંતા વધી હતી. બંસી, હું તમને કહી દઉં કે વડોદરા માટે સૌથી મોટો ખતરો વિશ્વામિત્રી નદી છે અને અત્યારે વિશ્વામિત્રી નદી 15 ફૂટે વહેરી છે, એટલે કોઈ ચિંતાની વાત નથી. તેવી રીતના આજવા સરોવરની સપાટી 211.65 ફૂટ છે, એટલે એ પણ કોઈ ચિંતાની વાત નથી. પરંતુ જો આ જ રીતના અવિરત વરસાદ વરસતો રહ્યો તો ચોક્કસથી કહી શકાય કે આજવા સરોવરમાંથી તો વિશ્વામિત્રી નદીમાં પાણી આવશે જ, પરંતુ વડોદરા શહેરનો પણ જે વરસાદ છે તેનું પાણી પણ વિશ્વામિત્રી નદીમાં જશે અને તેના કારણે ફરી વખત વિશ્વામિત્રી નદી તેની જે ભયજનક સપાટી છે 26 ફૂટ તેને ક્રોસ કરી જશે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાશે. આમ તંત્ર સતત વિશ્વામિત્રી નદી પર નજર રાખી રહ્યું છે, લોકો પણ વિશ્વામિત્રી નદીની સપાટી પર નજર રાખીને બેઠા છે. પરંતુ હકીકત એ છે કે વડોદરામાં ફરી વખત સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે ઠેર ઠેર રોડ રસ્તા પર પાણી ભરાયા છે. બનસી જી, રવિ આપ જોડાયા તે બદલ આભાર. સપના, આપ જોડાયા તે બદલ આભાર. તો હાલ સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી રહી છે રાજ્યમાં, તો વરસાદના અપડેટ્સ આપતા રહીશું. હાલ આ બુલેટિનમાં આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.